ગુજરાત સરકાર દ્વારા રોજના માટે વિકાસના બણગાં ફૂંકાઈ રહ્યા છે ત્યારે કેશોદ તાલુકાના એકલેરા ગામના રોડ અને પુલના પ્રશ્ને લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આજે 15 જૂન એટલે ચોમાસાની શરૂઆતના પગલે જ વરસાદની શરૂઆત થતા લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના એકલેરા ગામના લોકો દ્વારા તેમના જ ગામના રોડ બાબતે અવારનવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ આજે 5 વર્ષથી કોઈ પણ કાર્યવાહી થઈ નથી. એકલેરા ગામનો રોડ ફક્ત 2 કિલોમીટરનો જ છે, પરંતુ કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ અને રાજ્યના મંત્રી સુધીની રજૂઆતો કરાઈ, પરંતુ આજ સુધી કોઈ પણ નક્કર કાર્યવાહીઓ કરવામાં આવતી નથી. ફક્ત વાતોના નામે લોલીપોપ પકડાવી આપવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિઓ જોતા ગામમાં એસટીની પણ સુવિધા મળી રહી નથી. સાથે કોઈ અનિવાર્ય બીમારીના આ સમયે 108ને કોલ કરવામાં આવે તો પણ ટાઈમે પહોંચી શકે તેવી પોઝિશન નથી. આટલી હદે બેદરકારી ભર્યું વલણથી લોકો રસ્તાને લઈ તહેમામ પોકારી ચૂક્યા છે. અને આજ ગામમાંથી નોળી નદીનો પુલ આજે અંદાજિત 35-1 વર્ષ પહેલા બનેલું છે. જે પુલ આજે 15 વર્ષથી તૂટેલી હાલતમાં છે અને એકલેરા ગિલાણાને જોડતો રાજમાર્ગ છે, જેના પરથી 400થી વધુ ખેડૂતોની અવર જવર રહે છે. જ્યારે વધુ વરસાદ થશે ત્યારે તે લોકોની માટેની વ્યવસ્થા શું તેની પણ રજૂઆત અવારનવાર કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા એવી જાણ આપવામાં આવે છે કે તમારા ગામનું આ પુલ નકશામાં આવતું જ નથી. તો આ ગામના લોકોને રજૂઆત માટે કઈ જગ્યા પર જવાનું તેવા અનેક સવાલો લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે. હવે જોવાનું તો એ રહ્યું કે આ બાબતોને લઈ આગળ કાર્યવાહીઓ થશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. લોકો દ્વારા એ પણ કહેવામાં આવે છે કે આવનારા સમયમાં આ બાબતોને ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી 2022ની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી લોકો દ્વારા ચીમકીઓ પણ આપવામાં આવી હતી. પહેલા તો પત્રકાર મિત્રોનો ખાસ ખાસ ધન્યવાદ કે એકલેરા ગામની જનતાની સમસ્યાનો ઉકેલ સરકાર સુધી પહોંચાડવા અન્ય પ્રયત્ન કર્યા છે, એથી ખૂબ ખૂબ ધન્યવાદ. અમારો મેઇન પ્રશ્ન એકલેરાથી કેવદરાથી કેશોદ જવા માટેનો રોડનો, અત્યારે બિસ્માર હાલતમાં એવો રોડ છે કે અત્યારની 2 વ્હીલ હાંકવામાં પણ પોઝિશન ખરાબ છે. એટલે ખાસ અમારી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં, તાલુકા પંચાયતથી માંડી અને સંસદ સભ્ય સુધી અમારી વારંવાર રજૂઆત કરવા છતાં એકલેરા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. ત્યારથી અમે સરકારને બધા એકલેરાની ગામ જનતા વસી વિનંતી કરીએ છીએ કે જેટલું બને એટલું વહેલામ વહેલી તકે એકલેરા ગામનો ઉકેલ આવે એટલી અમે વિનંતી કરીએ છીએ. નકર એકલેરા ગામની જનતાનો આક્રોશ 2022ની વિધાનસભાની અંદર તાલુકા પંચાયતથી માંડી અને સંસદ સભ્ય સુધીના બધા આગેવાનો એકલેરા જનતાની આક્રોશ અને એનો ઉત્તર દેવા માટે તૈયાર રહે એટલી અમારી ખાસ નમ્ર વિનંતી છે. એટલે જેટલું બને એટલું વહેલું કરે એવી વિનંતી. વારંવાર ફૂલને અમે જાણ કરીએ અને 15 વર્ષ છે આ ફૂલનું જાણ કરીએ તાલુકામાં, જિલ્લામાં, તો કે બસ આજ ફેરે બની જાય, આજ ફેરે બની જાય, તો સોમાં હું આવી જાય, ચોમાસામાં પાછું કહીએ તો કરવા અટાણે તો ન બને. તો ઓછામાં ઓછો 150 ઘરનો રેસિડન્ટ ત્યાં છે, 400 વીઘા જમીન ખેડૂતની ત્યાં વાવેતર કરે છે, તો એને જવા માટે રસ્તો એક જ છે. તો આજ 15 વર્ષ થયા, આજને કાલ આજને કાલ હજી એનો અંજામ આવ્યો નથી. ને રસ્તાનું અમે ચાર વાર અરજી મળી, તો કે તમારો રસ્તો એ કે આમાં ક્યાંય બોલતો નથી. ને રસ્તાનો અરજી દીધી તો કે આગળ મંજૂર થાય એવો છે નહીં, તો કે ઠીકરા મારી અભ્યાસ કરી જોઈ છે. તો અભ્યાસ કરવામાં આજને કાલ સોમાં હોવા નહીં, સોમાં આવી કોઈ હજીનો અંજામ આવ્યો નથી.